વેલકમ બેક. ધાનેરાની ડીબી પારેખ લઘુમતી દરજ્જો ધરાવતી સ્કૂલના કૌભાંડનો ભોગ એક વિદ્યાર્થીની બની છે. સ્કૂલ દ્વારા ધોરણ 10 નાપાસ વિદ્યાર્થીનીને ધોરણ 11માં એડમિશન આપવામાં આવ્યું હતું. શિષ્યવૃત્તિનું ફોર્મ ભરતી વખતે આ સમગ્ર કૌભાંડ બહાર આવતા વિદ્યાર્થીનીને સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવી છે. પોતાનો છબરડો છુપાવવા માટે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીનીનું એડમિશન રદ કરી દેવાયું. આ કૌભાંડ અંગે સ્કૂલના આચાર્યને પૂછવામાં આવતા મીડિયા સમક્ષ બોલવાનો આચાર્યએ ઇન્કાર કર્યો હતો. ધોરણ 10ની નાપાસ વિદ્યાર્થીને ધોરણ 11માં પ્રવેશ આપી દેવામાં આવ્યો. લઘુમતી દરજ્જો ધરાવતી ડીબી પારેખ હાઈસ્કૂલની આજે આખી વાત છે તે સામે આવી ગઈ છે. છબરડો બહાર આવ્યો છે. શિષ્યવૃત્તિનું ફોર્મ ભરતા આ સમગ્ર છબરડો બહાર આવ્યો. કૌભાંડ બહાર આવતા વિદ્યાર્થીનીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી છે. આચાર્યનો સમગ્ર મામલે કંઈ પણ કહેવાનો ઇન્કાર હોવાનું પણ સામે આવ્યું. ધોરણ 10માં નાપાસ થઈ હતી આ વિદ્યાર્થીની, તેને ધોરણ 11માં પ્રવેશ આપી દેવામાં આવ્યો. ડીબી પારેખ હાઈસ્કૂલની થાનેરાની આ શાળા છે તેની આ આખી આ ઘટના સામે આવી રહી છે. સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો ત્યારે આચાર્ય સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ સમગ્ર મામલાને લઈને આચાર્યએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. તો આ સમગ્ર કૌભાંડ બહાર આવતા વિદ્યાર્થીનીને સ્કૂલમાંથી બેદખલ કરી દેવામાં આવી છે. આચાર્યને આ સમગ્ર મામલાને લઈને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આચાર્યએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ધાનેરાની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. પ્રકાશ ત્રિવેદી અમારા સંવાદદાતા આ વિષય પર વાત કરવા જોડાઈ ગયા છે. પ્રકાશ, આ સમગ્ર મામલો શું છે? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલની આ ઘટના છે જેની અંદર ધોરણ 10માં જે ફેલ હતી વિદ્યાર્થી એને એડમિશન આપવામાં આવ્યું હતું અને સમય જતો લગભગ 11 મહિના સુધી એને અભ્યાસ કર્યો હતો અને પાછળથી એમને ખબર પડતા આ વિદ્યાર્થીને ઘેર મોકલી દેવામાં આવી છે. જી આચાર્યને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે શું જણાવ્યું હતું આ સમગ્ર મામલે અને શું કાર્યવાહી હવે આગળ થઈ શકે છે? મીડિયા દ્વારા જ્યારે આચાર્યશ્રીનો આ બાબતમાં કોન્ટેક્ટ કરવાની કોશિશ કરવામાં આવી ત્યારે આચાર્યે આ બાબતે કશું પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. જી આભાર જાણકારી માટે. તો ધાનેરાની આખી આ ઘટના જે છે તે પ્રકાશમાં આવી રહી છે. ધોરણ 10માં વિદ્યાર્થીની નાપાસ થઈ હતી, છતાં પણ તેને ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવ્યો. શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા સમયે આ સમગ્ર છબરડો જે છે તે બહાર આવ્યો છે. કૌભાંડ બહાર આવતા વિદ્યાર્થીનીને સ્કૂલમાંથી હાંકી કઢાઈ છે. ધાનેરાની આ શાળા છે, ધાનેરાની આ શાળામાં વિદ્યાર્થીનીને ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થઈ હતી, છતાં પણ તેને ધોરણ 11માં કેવી રીતે પ્રવેશ મળી ગયો તે સૌથી મોટો સવાલ છે. શાળા પ્રશાસન સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે જે વિદ્યાર્થીની ધોરણ 10માં નાપાસ થઈ હતી તેને ધોરણ 11માં પ્રવેશ કેવી રીતે આપવામાં આવ્યો, ત્યારબાદ ધોરણ 11માં ફોર્મ ભરાતા આ સમગ્ર મામલો સામે આવ્યો. ધાનેરા હાઈસ્કૂલના આચાર્ય આપણી સાથે જોડાઈ ગયા છે. પારેખભાઈ, આ સમગ્ર મામલો જે રીતે સામે આવી રહ્યો છે શું કહેશો તમે આ મામલે? સંપર્ક નથી થઈ શકતો, પરંતુ જે રીતે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે ન માત્ર શાળાની સામે સવાલ ઉઠી રહ્યો છે પરંતુ શિક્ષણ પદ્ધતિ સામે પણ સવાલ ઉઠી રહ્યો છે. ધોરણ 10માં જે વિદ્યાર્થીની નાપાસ થઈ હતી તેને ધોરણ 11માં પ્રવેશ કેવી રીતે આપવામાં આવ્યો, કયા ધારા ધોરણ મુજબ ધોરણ 11માં તેને પ્રવેશ આપવામાં આવ્યો તેને લઈને પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. લઘુમતી દરજ્જો ધરાવતી આ શાળા છે, વિદ્યાર્થીનીને પ્રવેશ આપી દેવામાં આવ્યો, ત્યારબાદ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા માટે તેણે જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અને આખો આ મામલો સામે આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થીનીને શાળામાંથી કાઢી મૂકવામાં આવી છે.